બોટાદના ગઢડાના ગેલો ઇતરિયા ડેમમાં વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ પાણી છોડવામાં આવ્યું છે. ગઢડા તેમજ આજુબાજુના 10થી વધારે ગામના ખેડૂતોએ પાણી માટે અનેક વખત સરકારને રજૂઆતો કરી હતી, જો કે તેમ છતાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું ન હતું. પાણીની સમસ્યાથી ત્રાહિમામ 10 ગામના ખેડૂતોએ પાણીની માંગ સાથે ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે વીટીવી ન્યૂઝે 10 ગામોના ખેડૂતોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. વીટીવી ન્યૂઝના અહેવાલની સરકારે તાત્કાલિક નોંધ લઈ ગેલો ઇતરિયા ડેમમાં સૌની યોજના અંતર્ગત કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોએ વીટીવી ન્યૂઝનો આભાર માન્યો. પાણી છોડવામાં આવ્યું છે અને ખાસ તો આજે તમે અત્યારે માધ્યમ વીટીવીના માધ્યમથી તમે અમારી રજૂઆતો, અમારું આંદોલન એ બધું હાઇલાઇટ કર્યું અને સરકારશ્રી સુધી પહોંચાડ્યું, એના હિસાબે આજે પાણી આવ્યું છે અને સરકારશ્રી આમાં ધ્યાન આપી અને પાણી ખોલી આજે લગભગ 10 ગામના ખેડૂતો ખુશ છે. બાકી અત્યાર સુધી નારાજ થઈને બેઠા હતા, રોજ દેખાડો કરતા હતા કે કોઈ સામું જોતું નથી, અને સરકારશ્રીમાં રજૂઆત થઈ અને 2-3 વાર રજૂઆત કર્યા પછી આજે સાંભળ્યું અને પાણી ખોલ્યું છે. એટલે સરકારશ્રીનો અને તમારા વીટીવીના માધ્યમથી તમારો બધાનો આભાર ખેડૂતો માને છે, 10-10 ગામના. આજે અમે ત્યાર પછી અમે સરકારશ્રીમાં રજૂઆતો કરવા છતાં અમારે જ્યારે અમને સંતોષકારક જવાબ ન મળ્યો ત્યારે અમે, હું તમને કહું, રેલી કાઢી, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યો અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યા પછી જ્યારે વીટીવીના માધ્યમથી સરકારશ્રી સુધી અમારો અવાજ જ્યારે પહોંચાડ્યો તો જેના હિસાબે આજે અમારે, હું તમને કહું, સૌની યોજનાની અંદર પાણી નાખવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે અમને છેલ્લા 4 દિવસથી સતત પાણી મળી રહે છે. આ વિસ્તારના છેલ્લા 8-10 ગામોને બહુ મોટો ફાયદો થાય એવું છે અને આપના માધ્યમથી બહુ સરસ અમારી વાત જ્યારે સરકાર સુધી પહોંચાડ્યો, તો જેથી કરીને અમે સરકારનો અને આપનો માધ્યમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આનંદ તો બધા ખેડૂતનો એટલો બધો છે કે જાણે વરસાદની કેમ વાવણી થઈ હોય એનો ખેડૂતને આનંદ થાય એટલો આનંદ છે. કારણ કે વાડીએ પીવા માટે, પશુ માટે પીવા માટે, પોતાને પીવા માટે પણ વાડીએ પાણી નહોતું, કોઈને કૂવામાં તળમાં એટલા નીચાવીએ ગયા. 2-3 વાર અમે રજૂઆત સરકારશ્રીમાં કરી અને અમારી રજૂઆત સાંભળી, નાનું એવું એક આંદોલન સ્વરૂપે એક રેલી કાઢી અને આવેદન પણ અમે મામલતદારશ્રીને આપેલું. એટલે અમારી રજૂઆત સાંભળી અને આજે સરકારે નિર્ણય લીધો, સૌની યોજનાનું લિંક 2 નું પાણી અમારા ડેમમાં નાખી અને કેનાલમાં વહેતું કર્યું છે. ખૂબ